नजर करीशुं समाचारों पर तो राजकोटमां जन आरोग्य केन्द्रमां लालियावाड़ी जोवा मळी रही छे। साधनो तो खरीद्या पण तालीमबद्ध स्टाफ नथी। 6 महीनाथी 2 કરોડના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે તો કરોડોનો ખર્ચ છતાં સાધનોનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી। માત્ર ECG અને BP માપવાના સાધનોનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। અન્ય તમામ સાધન 6 મહિનાથી ધૂળ ખાઈ રહ્યા છે તો કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે છતાં સાધનોનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી। રાજકોટના જન આરોગ્ય કેન્દ્રમાં લાલિયાવાડી જોવા મળી રહી છે। સાધનો તો ખરીદવામાં આવ્યા છે પણ સ્ટાફ બદ્ધ તાલીમ આપ્યા છતાં સ્ટાફની અછત છે। 6 મહિનાથી 2 કરોડના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે। કરોડોનો ખર્ચ કરવા છતાં સાધનોનો કોઈ પણ પ્રકારે ઉપયોગ કરવામાં આવતો નથી। માત્ર ECG અને BP માપવાના સાધનોનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। અન્ય સાધનોનો કોઈ પણ પ્રકારે ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી। અન્ય તમામ સાધન છેલ્લા 6 મહિનાથી ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યા છે। તો રાજકોટના જન આરોગ્ય કેન્દ્રમાં લાલિયાવાડી જોવા મળી છે। સાધનો ખરીદવામાં આવ્યા છે જન આરોગ્ય કેન્દ્ર માટે પણ તે તમામ સાધનોનો કોઈ પણ પ્રકારે ઉપયોગ કરવામાં આવતો નથી। છેલ્લા 6 મહિના વીતી ગયા આ સાધનો ખરીદે પણ હજી સુધી આ સાધનોનો વપરાશ કરવામાં આવ્યો નથી। છેલ્લા 6 મહિનાથી આ 2 કરોડ રૂપિયા સુધીના સાધનો છે જે ધૂળ ખાઈ રહ્યા છે। કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે આ સાધનો પાછળ છતાં પણ તેને ઉપયોગમાં લેવામાં આવ્યો નથી। માત્ર ECG અને BP માપવાના સાધનોનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો અન્ય તમામ સાધન 6 મહિનાથી ધૂળ ખાઈ રહ્યા છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો આ છે રાજકોટનું જન આરોગ્ય કેન્દ્ર જ્યાં લાલિયાવાડી જોવા મળી છે। તમામ સાધનો 6 મહિનાથી તે જ હાલતમાં જોવા મળી રહ્યા છે જે પ્રકારે ખરીદ્યા હતા। હાલ જ 6 મહિના વીત્યા બાદ પણ તે જ સ્થિતિ છે। તો રાજકોટના જન આરોગ્ય કેન્દ્રમાં લાલિયાવાડી જોવા મળી છે। સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી તો કુલી ઓટોમેટિક એનેલાઇઝર જે 6 મહિના પહેલા ખરીદવામાં આવ્યું હતું હજી સુધી તેનો ઉપયોગ કરાયો નથી। આ સાથે છે ECG મશીન, તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી। આ સાથે જ TB ટેસ્ટિંગ મશીન જે હજી પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે તો કેમિકલ એનેલાઇઝરનો પણ અત્યાર સુધી ઉપયોગ કરવામાં આવ્યો નથી। કોરોના કાળ બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી આરોગ્ય માટે મહત્વના સાધનો છે તે ખરીદી કરવામાં આવ્યા હતા। 2 કરોડથી વધુના કિંમતના અલગ અલગ ટેસ્ટિંગ માટેના જે સાધનો છે તે ખરીદી કરવામાં આવ્યા હતા। જેમાં જો વાત કરીએ તો ફૂલી ઓટોમેટિક એનાલાઇઝર મશીન છે તે ખરીદી કરવામાં આવ્યું હતું અને કેમિકલ એનાલાઇઝર છે। જો આ વસ્તુની વાત કરીએ તો આ વસ્તુઓ છે તે અલગ અલગ રોગો માટે જે ચકાસણી થતું હોય છે। સેલ કાઉન્ટર છે તે 23 જેટલા ખરીદી કરવામાં આવ્યું છે 23 આરોગ્ય કેન્દ્ર માટે, જેમાં CBC અને HP નો રિપોર્ટ છે તે કરવામાં આવતો હોય છે। કેમિકલ એનેલાઇઝર છે તે 6 અલગ અલગ આરોગ્ય કેન્દ્ર માટે ખરીદી કરવામાં આવ્યા હતા, તેમાં બ્લડના અલગ અલગ રિપોર્ટો છે તે કરવામાં આવતા હોય છે। જે રીતના હાર્ટ, જે રીતના કોરોના કાળમાં સૌથી વધારે કોલેસ્ટ્રોલનો સૌથી વધારે થતો હતો લોકોમાં જોવા મળતું હતું અને તેના કારણે કોલેસ્ટ્રોલ, ફેટ લેવલ અને પ્રોટીન, સાથે સાથે 3 માસનું સુગર પણ તેમાં ચેકિંગ થતું હોય છે। પરંતુ જે સાધનો ખરીદી કરવામાં આવ્યા છે તે ઇન્સ્ટોલેશનના વાક્ય આ સાધનો છે તે ખુલી નથી શક્યા અને જ્યાં આરોગ્ય કેન્દ્રમાં સૌથી વધારે લોકોની ભીડ હોય છે ત્યાં આ પ્રકારના મશીનો છે તે આપવામાં આવ્યા છે। પરંતુ હજી પણ છેલ્લા 4 માસથી જે આ સાધનો છે તે હજી પેકે પેક સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। લોકોને જે ટેસ્ટિંગ માટે છે તે ઉપયોગ નથી કરવામાં આવતો, એટલે સૌથી મોટો સવાલ છે જે અણઆવડત છે આરોગ્ય વિભાગની। કારણ કે જો સાધનો ખરીદી કરવાના હતા તો અગાઉથી જ ઇન્સ્ટોલેશન કઈ પ્રકારે કરવાનું હશે તેનું આયોજન કરવાનું હોય છે, પરંતુ આ આયોજનના વાકે હજી પણ આ કિંમતી સાધનો છે તે ધૂળ ખાઈ રહ્યા છે। કેમેરામેન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। તો રાજકોટના આરોગ્ય કેન્દ્રમાં કરોડોના ખર્ચે લાવેલા મશીન હાલ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યા છે। લેબોરેટરી માટે મહત્વના સાધનો કહેવામાં આવે છે, આપણી સાથે એક દર્દી આવ્યા છે, શેના માટે આવ્યા છો તમે? ડાયાબિટીસ ચેક કરવા માટે।
આમાં ડાયાબિટીસના મહત્વના રિપોર્ટ થઈ રહ્યા છે તેવા સાધનો છે, તમે શું કહો છો? છેલ્લા 4 માસથી આ બંધ છે, તમારું શું માનવું છે? અહીંયા જો આ લોકો સ્ટાફને કહે છે, સ્ટાફ નથી તો આ લોકો એ મશીન મગાવી, પેલા સ્ટાફને કંઈક વ્યવસ્થા કરવી પડે તો હું કંઈક દર્દીને પૂરેપૂરો લાભ મળે, નહીં તો આ લોકોને બધીને આપણે લોકોને બહાર જવું પડે પ્રાઇવેટ હોય, એટલે વહેલી તકે આ લોકોને સ્ટાફને નિમણૂક કરી દેવી જોઈએ. ખર્ચો પેલા કરે છે પરંતુ આયોજન નથી તો શું લાગે છે, કેવું લાગે છે ખરેખર? આ લોકોને ખબર જ છે કે મશીન આ વસાવવાના છે તો એ પેલા એ લોકોને સ્ટાફને નિમણૂક કરી દેવી જોઈએ, એટલે હું આ મશીન દૂર ના ખાય. 4 મહિનાથી આ પરિસ્થિતિ છે, તમે જોવો છો કે અહીંયા તો કેટલા બધા દર્દીઓ આવ્યા છે. 4 મહિનામાં લગભગ પર ડેના જો વાત કરીએ તો 100 થી 150 દર્દી આવે છે, એટલે 1 મહિનાની વાત કરીએ તો 3,000 દર્દીઓ આનો લાભ નથી લઈ શકતા. શું લોકોને વધારે પૈસામાં પ્રાઇવેટમાં જવું પડે? આમાં વહેલામાં વહેલી તકે જ્યારે મશીન ઉડાઈ હોય ત્યારે લોકોને ખબર છે કે આપણે સ્ટાફ નથી તો ત્યારે સ્ટાફને નિમણૂક કરી દેવી જોઈએ, તો મશીનનો વહેલી તકે ઉપયોગ થઈ શકે. વાત કરીએ જે મશીનની ખરીદી કરવામાં આવી છે તેનું આયોજન જ્યારે ખરીદી કરી ત્યારે જ આયોજન કરવું જોઈએ, તેની પાછળનું કારણ છે જો સ્ટાફ નથી તો સ્ટાફ ભરીને કરવો જોઈએ, કાં પછી મશીન જે ઇન્સ્ટોલેશન કરવાનું છે ત્યારે જ જો પૂરતું આ ધ્યાન રાખીએ તો પછી આજે આ મશીન છે ઉપયોગ થઈ શકત. પરંતુ આજે પર ડે નાના મોટા કેન્દ્રની જો વાત કરીએ તો 150 થી 200 જે કહી શકાય દર્દીઓ આવે છે તેનો લાભ પણ આ લોકો લઈ શકત. કેમેરામેન દેવજી રંગાળિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત પોસ્ટ, રાજકોટ. રાજકોટના આરોગ્ય કેન્દ્રમાં 2 કરોડથી વધુના મશીનો ખરીદવામાં આવ્યા છે, તેનો હજી સુધી કોઈ ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. તમામ મશીનો ધૂળ ખાઈ રહ્યા છે ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે પ્રજાના પૈસાનું પાણી કરનારા સામે ક્યારે પગલાં લેવામાં આવશે, તો આરોગ્ય કેન્દ્રમાં ક્યાં સુધી આવી લાલ્યાવાડી ચાલતી રહેશે તેવા પણ સવાલ ઉઠી રહ્યા છે. તો કોના વાંકે કરોડો રૂપિયાના અત્યાધુનિક સાધનો ધૂળ ખાય છે તેવા પણ સવાલ ઉઠ્યા છે. તો સાધનો તો ખરીદ્યા પણ તાલીમબદ્ધ સ્ટાફની ભરતી ક્યારે કરવામાં આવશે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે. તો જનતાના રૂપિયાનો આવો વેડફાટ તે કેટલો યોગ્ય ગણી શકાય તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે. તો પ્રજાના પૈસાનું પાણી કરનાર અધિકારીઓ સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે તે હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તો આરોગ્ય કેન્દ્રમાં ક્યાં સુધી આવી લાલ્યાવાડી ચાલતી રહેશે, કેમ કે રાજકોટના આ જન આરોગ્ય કેન્દ્રમાં 6 મહિના પહેલા જે મશીનો ખરીદવામાં આવ્યા છે જેનો અત્યાર સુધી કોઈ પણ પ્રકારે ઉપયોગ કરવામાં આવ્યો નથી, 6 મહિના સુધી આ મશીનોનો ઉપયોગ નથી કરવામાં આવ્યો, જેને લઈને સવાલો થઈ રહ્યા છે કે જનતાના રૂપિયાનો આવો વેડફાટ તે કેટલો યોગ્ય ગણી શકાય. તો પ્રજાના પૈસાનું પાણી કરનારા આ અધિકારીઓ સામે ક્યારે કડક કાર્યવાહી કરાશે કે કેમ તેને લઈને પણ સવાલ થઈ રહ્યો છે. તો આરોગ્ય કેન્દ્રોમાં ક્યાં સુધી આવી લાલ્યાવાડી ચાલતી રહેશે તેવા પણ સવાલો થઈ રહ્યા છે. તો કોના વાંકે કરોડો રૂપિયાના અત્યાધુનિક સાધનો ધૂળ ખાઈ રહ્યા છે, કેમ કે લોકોની સારવાર માટે આ સાધનો ખરીદવામાં તો આવ્યા પણ 6 મહિના વીત્યા છતાં હજી સુધી આ સાધનોનો કોઈ પણ પ્રકારે ઉપયોગ કરવામાં આવ્યો નથી. ક્યાંક ને ક્યાંક સ્ટાફની પણ અછત જોવા મળી રહી છે. તો તાલીમબદ્ધ સ્ટાફની ક્યારે ભરતી કરવામાં આવશે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે. તો આરોગ્ય કેન્દ્રમાં હવે ક્યાં સુધી આવી લાલ્યાવાડી ચાલતી રહેશે? અત્યાધુનિક સાધનો જે 2 કરોડની કિંમતે જેને લાવવામાં આવ્યા છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, તો હવે આ સાધનોનો ઉપયોગ ક્યારે થશે તે જોવું રહ્યું. સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જી પુષ્કરજી, આરોગ્ય કેન્દ્રમાં કરોડોના ખર્ચે સાધનો વસાવવામાં આવ્યા છે, 6 મહિના વીત્યા હજી એ સાધનો ધૂળ ખાઈ રહ્યા છે, તેનો ઉપયોગ કેમ કરવામાં આવી રહ્યો નથી? આ માધ્યમથી મારા ધ્યાન ઉપર આવ્યું છે અને હું આજે જ મારા મેડિકલ ઓફિસર વાઘાણીને સૂચના આપી, અમુક જે આરોગ્ય કેન્દ્રમાં સાધનોનો ઉપયોગ નથી થતો તે તાત્કાલિક એનો ઉપયોગ શરૂ થાય અને લોકોને કાકારીમાં વધારો થાય એના માટે આજે સૂચના આપી, તાત્કાલિક એનો ઉપયોગ થાય સૂચના આપી. ખરીદી કરી અને આરોગ્ય અલગ અલગ આરોગ્ય કેન્દ્રમાં મૂકવાની સૂચના હતી અને એ મુજબ અમુક આરોગ્ય કેન્દ્રમાં આ વસ્તુ કાર્યરત થઈ ગઈ છે અને અમુકમાં મને આજના સમાચારના માધ્યમથી ધ્યાન ઉપર આવ્યું કે અમુકમાં ઉપયોગ નથી થતો તે આજે તાત્કાલિક શરૂ થાય
એના માટે મેડિકલ ઓફિસરને હું તાત્કાલિક સૂચના આપી કરાવું છું. જી પુષ્કરજી, અમુક દર્દીઓ સારવાર માટે આવે છે અને તેમને ધક્કો ખાવાનો વારો આવે છે કે પાછું જવું પડે છે, તેવા દર્દીઓને લઈને આપ શું કહેશો? તેમને હાલાકી પડી રહી છે. ના, બિલકુલ ચલાવી ના લેવાય. આજે જ આરોગ્ય અધિકારીને તાત્કાલિક આના ઉપર કાર્યવાહી કરી આમાં જે કોઈ પણ આરોગ્ય કેન્દ્રમાં ઉપયોગ ન થયો હોય એનો ખુલાસો પણ માંગવામાં આવશે. જી પુષ્કરજી, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં જોડા બદલ આપનો આભાર.